પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાની પગલે સરકાર દ્વારા કેટલાક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં રાજ્યના 36 શહેરોમાં કેટલાક કડક નિયંત્રણ સાથે દિવસે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રાખવા અને રાત્રિના સમયે કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. ત્યારે હવે પાટણ શહેર બાદ રાધનપુર તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાને પગલે કોરોનાની ચેન તોડવા માટે સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ 7 દિવસનું આંશિક બંધ આપવામાં આવ્યું હતું, જેમાં માત્ર જીવન જરૂરિયાત વસ્તુ સિવાય તમામ નાના મોટા ધંધા રોજગાર બંધ રહેવા પામ્યા હતા. ત્યારે આ સમયગાળો આજે પૂર્ણ થવા આવ્યો, પણ કોરોનાનું સંક્રમણ નોંધપાત્ર ઘટાડો થવાને પગલે સરકારે જે પ્રકારે કડક નિયંત્રણ સાથે જે પ્રકારનો નિર્ણય જાહેર કર્યો હતો, તેમાં પાટણમાં પણ વધુ એક સપ્તાહનું આંશિક બંધ આપવામાં આવ્યું છે. તો પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાને લઈ સરકાર દ્વારા રાધનપુરમાં પણ એક સપ્તાહ એટલે કે 6 મે થી 12 મે સુધી આંશિક બંધ અને રાત્રિ કર્ફ્યુ આપવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારના નિર્ણયને રાધનપુરના વેપારીઓએ પણ વધાવ્યો હતો. સરકાર દ્વારા રાધનપુર શહેરમાં જે પ્રકારે આંશિક બંધ આપ્યું છે, તેમાં વેપારીઓ પણ સ્વયંભૂ જોડાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી શહેર તેમજ ગ્રામ વિસ્તારોમાં જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા હતા, તે કોરોનાની ચેન તોડવા માટે આ આંશિક બંધ ખૂબ જ જરૂરી હોવાનું વેપારીઓએ જણાવી રહ્યા છે. રાધનપુર શહેરમાં વધતા જતા કોરોના કેસને લઈ સમગ્ર પંથકમાં લોકો ભયના ઓથાતળે આવી જવા પામ્યા છે. ત્યારે આ વધતા જતા કોરોનાના કેસને ચેન તોડવા માટે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, તેમાં બજારોમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રહેશે તેવું રાધનપુર પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર માનનીય રાજ્ય સરકારે રાધનપુરની અંદર નાઇટ કર્ફ્યુ નાખવાનો જે નિર્ણય લીધો છે, એ મુજબ રાધનપુરની અંદર 6 તારીખથી લઈ અને 12 તારીખ સુધી રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. અને આ નાઇટ કર્ફ્યુ દરમિયાન જે આવશ્યક ચીજ વસ્તુઓ જે છે, જેમ કે મેડિકલ છે, દૂધ છે, શાકભાજી છે, ફળ છે, કરિયાણું છે વગેરે માટે જે છે એ સેવાઓ જે છે ખુલ્લી રહેશે.